નમસ્કાર મિત્રો, હું છું ગૌરવ રાણીંગા અને આપ છો વેધર ઓફ ઇન્ડિયા ચેનલ પર. મિત્રો, કચ્છના બોર્ડર વિસ્તારમાં અને પાકિસ્તાન દક્ષિણ પાકિસ્તાનની ઉપર રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. તે સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે. તો આગળ હવે આજે સાંજે અને રાત્રે અને આવતીકાલે 3 જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારમાં વધુ શક્યતા છે વરસાદની, તેની વાત કરવાની છે. જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ના કરેલી હોય, ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ આઇકોન દબાવી દેજો. મિત્રો, અત્યારે જે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે તેમાં સાંજે, મોડી સાંજે અને રાત્રે પણ ચાલુ રહી શકે છે. સૌરાષ્ટ્રમાં જે દરિયાપટ્ટીના વિસ્તારો છે, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લો, પોરબંદર જિલ્લો અને દેવભૂમિ દ્વારકાના, તેમાં ઘણા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી લઈને ક્યાંક મધ્યમથી ભારે વરસાદ પડી શકે. કચ્છના અખાત વિસ્તાર અને તેને લાગુ જામનગરના વિસ્તારોમાં અને તેને લાગુ ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય. કચ્છમાં પણ રાત્રે વરસાદ ચાલુ રહી શકે. પાકિસ્તાન બોર્ડર વિસ્તાર અને પશ્ચિમ કચ્છમાં ભારે ગાજવીજ સાથે અમુક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ ગુજરાતના જે અરવલ્લી આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ઘણી જગ્યાએ હળવો, મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડી શકે. તે સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ અને જે દક્ષિણ ગુજરાતને લાગુ મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે તેમાં પણ હળવા ભારે ઝાપટા ઘણી જગ્યાએ અને મધ્યમથી ભારે વરસાદ અમુક જગ્યાએ પડવાની શક્યતાઓ રહેલી છે. તો મિત્રો, આ હતી આવતીકાલે વહેલી સવાર સુધીની આગાહી. આવતીકાલે પણ ખાસ અપડેટ લઈને આવશું 3 જુલાઈની. તો જોવાનું ચૂકશો નહીં. વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.